નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને મેં કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો આ વિડીયોઝને અંત સુધી જોશો મિત્રો પ્રશ્ન એક કયા રાજ્યના વિદર્ભ ક્ષેત્રમાં લોહકાલીન સોસાયટી હોવાના પુરાવા મળ્યા છે તો આ પુરાવા મળ્યા છે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બે હાલમાં જ દીપોર બિલને પર્યાવરણ સંવેદિક ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે તે ક્યાં આવેલું છે તો આ આવેલું છે આસામ રાજ્યમાં આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન પ્રમાણે નિશુલ્ક ચિકિત્સા સ્કીમને લાગુ કરવામાં કયું રાજ્ય પ્રથમ રહ્યું તો આ મિશનમાં જે સ્કીમ છે તેને લાગુ કરવામાં રાજસ્થાન રાજ્ય પ્રથમ રહ્યું છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલ્યાણસિંહ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો તોતેરમો સભ્ય દેશ કયો બન્યો તો તે તોતેરમો સભ્ય દેશ છે સર્બિયા એઆઈઆઈ બીની સ્થાપના બે હજાર પંદરમાં તેનું મુખ્ય મથક બેઇજિંગમાં અને હાલમાં અધ્યક્ષ છે જૈન લોકુનું

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બનીએ તો તે દેશ છે બહરીન કે જેની યાત્રા કરનાર નરેન્દ્રભાઈ મોદી પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા છે તેઓને બહરીનના સર્વોચ્ચ સન્માન ધ કિંગ હમાદ ઓફ ઓર્ડર ઓફ ધ રિસ રિસ થી સન્માનિત કરવામાં આવ્યા બહરીન પાટનગર મનામા કિંગ છે હમદ બિન ઈશા ચરણ છે પિનાર પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યની સરકારે ઇ ડીપી સાથે સમજૂતી કરી તો તે રાજ્ય સરકાર છે પંજાબ પંજાબ રાજ્ય સરકાર પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ વીપીસિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન આઠ હાલમાં જ વર્મમ વિજ્ઞાન પર બે દિવસીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું ચેન્નાઈ ખાતે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ ભારત આર્થિક શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ આયોજિત કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન દસ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં રૂપે કાર્ડ લોન્ચ કર્યું તો તે લોન્ચ કરવામાં આવે છે યુએઈમાં યુએઈ સંયુક્ત આરબ અમીરાત પાટનગર આબુધાબી ચલણ છે યુએઈ દિરહમ રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાન પ્રધાનમંત્રી છે મોહમ્મદ બિન રાશીદ અલ મક્તુમ પ્રશ્ન અગિયાર હાલમાં જ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર ઓગણીસનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય કોણ બની તો તે છે પીવી સિંધુ તેણે નાઝોમી ઓકુહોરાને એકવીસ સાત એકવીસ સાતથી હરાવી પીવી સિંધુ વિશ્વ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની પ્રશ્ન બાર ફોર્બ્સની દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી મહિલાઓ અભિનેત્રીઓની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે તો પ્રથમ સ્થાને છે સ્કાર્લેટ જ્હોન્સન બીજા સ્થાને સોફિયા વર્ગીઝ ત્રીજા સ્થાને રીજ વિદસ્પર ચોથા સ્થાને નિકોલ કિડમેન પાંચમા સ્થાને છે જેનિફર એનિસ્ટર પ્રશ્ન તેર ડુરાન્ડ કપ બે હજાર ઓગણીસ કઈ ટીમે જીત્યું તો તે જીત્યું છે ગોકુલમ કેરળ એફસી આ જીત સાથે ગોકુલમ કેરળ રાજ્યનું પ્રથમ ફૂટબોલ ક્લબ બન્યું છે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ પી સદાશિવ વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચૌદ હાલમાં જ એનડીટીવીના કયા કાર્યકારી સીઈઓએ રાજીનામું આપ્યું તો તે છે સુપર્ણા સિંહ એનડીટીવીના કાર્યકારી સીઈઓ સુપર્ણા સિંહે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે પ્રશ્ન પંદર હાલમાં જ ફ્રાન્સમાં જી સેવન શિખર સંમેલનનું કેટલામું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું તો આ જે આયોજિત કરવામાં આવ્યું હતું તે પિસ્તાળીસમું સંસ્કરણ હતું જી સેવનની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં સભ્ય દેશો સાત છે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન યુકે અને અમેરિકા થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ